નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. મિત્રો, આ વખતના જે પદ્મ એવોર્ડ્સ જાહેર થયા તેમાં ગુજરાતના કેટલાક રત્નોને જુદી જુદી કેટેગરીઝમાં પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા અને તેમાંના એક છે ડોક્ટર વીજી પટેલ. મિત્રો, તેમની જે ઓળખાણ છે એ કદાચ શબ્દોમાં આપવાની તો બહુ જ મુશ્કેલ પડે, કારણ કે ઘણી લાંબી ઓળખાણ થાય. પરંતુ એક એવું વ્યક્તિત્વ કે જેમનો જન્મ અમદાવાદમાં થયો, એક સ્વાતંત્ર્ય સેનાનીના પુત્ર, અને ઉચ્ચ શિક્ષણ તેમણે અમેરિકાની વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં લીધું અને ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે ગુજરાત રાજ્યમાં તેમણે સૌ પ્રથમ કામગીરી શરૂ કરી. પરંતુ હા, તે પહેલાં એક વસ્તુ ખાસ કહેવી પડે કે અમેરિકાનું ગ્રીન કાર્ડ તેમની પાસે જે હતું તે પણ એમણે સરેન્ડર કરી દીધું અને 1979માં એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર, જે દેશનું સૌ પ્રથમ સેન્ટર હતું, તેની સ્થાપના કરી અને 1983માં એક એવું રિવોલ્યુશનરી સંસ્થાન તેમણે સ્થાપ્યું. એની પાછળનો જે આઈડિયા હતો એ પણ એક એટલો બધો ઊંડો આઈડિયા હતો, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જેને આપણે ઉદ્યોગ સાહસિક સંસ્થાન તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આપ સૌને ખબર છે કે ગુજરાતી પ્રજા એવી છે કે જેને નોકરી કરવાની તો ગમે નહીં એવું લોકો માને છે, અને એક ટેમ્પરામેન્ટ એવો ખરો કે ચલો નાનો મોટો પણ આપણો વ્યવસાય કરીએ, પણ વ્યવસાય કરવા માટે પણ શું કરવું પડે એની જાણકારી ચોક્કસ જરૂરી હોય છે, અને એના માટે કેટલા કેટલા પગથિયા તમે ચડશો તો સફળ થશો અથવા તો અધવચ્ચે તમારો વ્યવસાય બંધ કરવાની નોબત નહીં આવે તે પણ વિચારવું જરૂરી છે. બસ આ જ વસ્તુને ધ્યાનમાં લઈ અને ડૉક્ટર વીજી પટેલે આ સંસ્થાનની સ્થાપના કરી અને માત્ર ઇન્ડિયાની નહીં પરંતુ એશિયાભરનું આ એક પ્રથમ સંસ્થાન બન્યું. અને એમની આ સંસ્થાનની સ્થાપના કર્યા પછીની જે મૂવમેન્ટ, આખી એક અભિયાન ચાલુ થયું, તેણે આખી દુનિયામાં પોતાનું નામ કર્યું, અને એના વિશે વધુ માહિતી આપણે ડોક્ટર વીજી પટેલ પાસેથી જ મેળવીએ. સૌ પ્રથમ તો ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં અને ખૂબ ખૂબ અભિનંદન પદ્મશ્રી એવોર્ડ માટે. થેન્ક યુ. કદાચ આપને માટે આ સન્માન ભલે થોડું મોડું પણ ખૂબ જ ડિઝર્વિંગ એક સન્માન કહી શકાય એમ અમે તો માનીએ છીએ, અને અમારા દૂરદર્શનના પ્લેટફોર્મ પરથી જ્યારે આપને સન્માનવાની એક તક પ્રાપ્ત થઈ છે ત્યારે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. ફરી એકવાર અભિનંદન. સર, આપને આ જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ સ્થાપવાનો વિચાર કેવી રીતે આવ્યો? બેન, આ સંસ્થા ઉપરથી કોઈએ કહ્યું ને સ્થાપી કે સરકારે કહ્યું ને સ્થાપી એવી સંસ્થા નથી. આનો વિચાર એક વિચારમાંથી જ આવ્યો કે કોઈપણ દેશનો વિકાસ ઉદ્યોગ સાહસિકો દ્વારા થતો હોય છે, એટલે કે અર્થશાસ્ત્રમાં કહે છે એન્જિન્સ ઓફ ગ્રોથ, કે વિકાસની ગાડી હોય તો એને ખેંચનાર કોણ? તો એન્જિન એ આન્ટરપ્રિનોર્સ છે કે જે ઉદ્યોગો સ્થાપે, આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરે, જેમાંથી રોજગારી ઊભી થાય, આવક ઊભી થાય અને વિકાસ થાય. પણ જે દેશમાં ઉદ્યોગ સાહસિકો પૂરતા ના હોય તો શું થાય? એટલે મને 1968માં જ્યારે હું જીઆઈડીસી જીઆઈસીમાં ઇકોનોમિક એડવાઇઝર હતો ત્યારે મારા ચેરમેને કહ્યું કે બીજી, આપણે બધાને લોન તો આપવાનું શરૂ કર્યું છે, બહુ સરળ શરતોથી અમે લોન આપતા હતા, 100% સુધીના પૈસા આપતા હતા કે ભાઈ કોઈને પૈસા વગર પોતાનો ઉદ્યોગ શરૂ ના કરી શકે એવું ના થવું જોઈએ. તો એટલા બધા લોકો બહાર આવવા માંડ્યા કે અમને લાગ્યું કે આ પોતાનો ઉદ્યોગ ધંધો શરૂ કરવાની તમન્ના, ઈચ્છા બહુ લોકોમાં છે, અને માત્ર નાણાકીય તંગીને કારણે જો આ નથી કરી શકતા તો બીજી કઈ કઈ વસ્તુઓને કારણે કોઈ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ ધંધો શરૂ ના કરી શકે કે ઈચ્છા હોય ના કરી શકે. તો ઉદ્યોગ સાહસિકો વિકસાવો, નવા તૈયાર કરો, એવી કઈ યોજના બનાવવી જોઈએ, એ વિચારમાંથી આખી પ્રવૃત્તિ શરૂ થઈ. પણ સર, બહુ જ આ તો એક ખરેખર થોડુંક મિરેક્યુલસ, એટલે ચમત્કારિક વસ્તુ કહી શકાય, કારણ કે આપનો જે આઈડિયા હતો એ એક ખૂબ નિષ્ણાત અર્થશાસ્ત્રી તરીકે આપે અમલમાં મૂક્યો અને એ પછી અત્યાર સુધી ઈડીઆઈ જે રીતે ચાલતી આવી છે સંસ્થા, તમે જોઈ શકો છો કેટલું સરસ એનું બિલ્ડિંગ છે, એનું ખૂબ જ વહીવટ પણ ખૂબ સરસ છે, અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પર્સનલી એની મુલાકાત લે છે ત્યારે આપ જે ત્યાં આગળ એકચ્યુઅલી જે શિક્ષણ સંસ્થા નથી પણ માર્ગદર્શન આપતી સંસ્થા છે એ વિશે આપ કઈ માહિતી આપશો? ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થા જે ઈડીઆઈ, એની સ્થાપના પણ એક લોજિકલ રીતે થયેલી છે કે આ જે કામકાજ સફળ થયું ગુજરાતમાં આપણે શરૂ કર્યું અને એમાંથી આખા દેશમાં પ્રસર્યું, નાના મોટા અનેક તાલીમ કાર્યક્રમો થવા માંડ્યા. તો ભારતમાં જ્યારે આપણે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે 100 વ્યક્તિ આપણે પસંદ કરીએ પોતાનો ઉદ્યોગ ધંધો શરૂ કરવા માટે અને એમને તાલીમ આપીએ તો લગભગ 70 એમાંથી ટકા, એટલે કે 100માંથી 70 પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકતા હતા.
આ કામ જયારે મોટા પાયા પર દેશમાં વિસ્તર્યું અને સરકાર તરફથી ગ્રાન્ટો મળવા માંડી તો ધીરે 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 100 માંથી 30 જ વ્યક્તિઓ પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માંડી અને 70% ફ્રસ્ટ્રેટ થઈને નિરાશ થઈને કશું કરતા નહોતા. અને અમને લાગ્યું કે એને કારણે તો આપણે એક આશા ઊભી કરવાને બદલે નિરાશા ઊભી કરીશું. તો એવી કોઈ સંસ્થા જોઈએ કે જે આ બધા કાર્યક્રમોને માર્ગદર્શન આપી શકે. બીજું અમે એક શીખ્યા ગુજરાતના અનુભવમાંથી કે ઉદ્યોગ સાહસિક વિકસાવવા હોય તો એને માટેનો સારો પ્રોજેક્ટ લીડર તાલીમ નાયક જોઈએ કે જે લોકોને મોટિવેટ કરી શકે, ગાઈડ કરી શકે, એ પોતે ઇન્સ્પાયર કરી શકે એવી વ્યક્તિ હોવી જોઈએ. એટલે કે ટ્રેનર હોવો જોઈએ સારો. તો સારા ટ્રેનર્સ હશે તો સારા કાર્યક્રમો થશે, સારા કાર્યક્રમો થશે તો વધારે ને વધારે વ્યક્તિઓ પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકશે. એ રીતે ઈડીઆઈની સ્થાપના થઈ કેપેસિટી બિલ્ડિંગ તરીકે કે ભાઈ દેશમાં ચારે બાજુ દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં એવા ટ્રેનર્સ હોવા જોઈએ કે જે સક્ષમ રીતે ઉદ્યોગ સાહસિક યોજના તાલીમ કાર્યક્રમ વ્યવસ્થિત અમલમાં મૂકી શકે. એને માટે પછી આપણે નાણાંની શોધ શરૂ કરી કે ભાઈ ક્યાં સ્થાપવી અને કેવી રીતે સ્થાપવી. તો એ વખતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને આઈસીઆઈસીઆઈ અને સ્ટેટ બેંકની આ બધી જે રાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ હતી એ લોકોએ આ કામકાજમાં રસ બતાવ્યો. એટલે આપણે એમની પાસે ગયા. મને કહેવા બહુ આનંદ છે બેન કે મને કહેવામાં આવ્યું કે સાહેબ 5 મિનિટ તમને અમારા ચેરમેન પાસે મળશે અને જો એ તમને માપી લેશે 5 મિનિટમાં કે આ કામકાજમાં પડવા જેવું છે કે નહીં. એટલે એ 5 મિનિટમાં મેં એમને કન્વિન્સ કરી નાખ્યા. કારણ કે આપણે તો અનુભવને આધારે ગયા હતા, ગુજરાતમાં કામ પુરવાર કરીને ગયા હતા, આપણે કંઈ એમને માગવા નહોતા ગયા. એટલે મારામાં એટલો કોન્ફિડન્સ હતો કે હું કહી શકીશ. અને એમણે મને કહ્યું કે ચલો વીજી તમે અમદાવાદમાં કે ગુજરાતમાં આ સંસ્થા કરો, આઈડીબીઆઈ તમને મદદ કરશે. એટલે આ નાણાકીય સંસ્થાઓએ ભારતમાં પહેલીવાર નાણાકીય સંસ્થાઓએ આવી તાલીમની સંસ્થા માટે પૈસા આપ્યા પોતાના નફામાંથી. અને ગુજરાત સરકારે પછી એમાં જમીન આપી એટલે આ ભાતગામમાં આપણે સંસ્થા શરૂ કરી. બહુ જ સરસ એક સંસ્થાન તરીકે અત્યારે તો પણ બહાર આવ્યું છે. અને સર એવું કહી શકાય કે આપે જે વાત કરી એના ઉપરથી જે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવા માટેની વાત છે, ભલે અત્યારે આખા વિશ્વમાં આ કન્સેપ્ટ તમારા થકી આગળ વધ્યો, તો ડૉક્ટર વીજી પટેલ મોડેલ કહી શકાય એવું હું અંગત રીતે માનું છું. પણ એક ગુજરાત મોડેલ તરીકે પ્રેક્ષક મિત્રો આપને કદાચ ખ્યાલ હોય તો આ આખો કન્સેપ્ટ અત્યારે આખી દુનિયામાં આખા વિશ્વમાં જાણીતો બન્યો છે. અને સર હું જો ભૂલતી ના હોઉં તો બીજા દેશોમાં પણ એને અત્યારે એડોપ્ટ કરવામાં આવ્યો છે આ ખ્યાલને. હા જી બેન, વાત સાચી છે. એનું કારણ છે બેન કે અગેન કોઈ પણ દેશમાં વિકાસ માટે ઉદ્યોગ સાહસિકો તો જોઈએ જ. અને આફ્રિકામાં ખાસ કરીને જ્યાં વિકાસ બહુ ઓછો હતો એટલે વિશ્વ બેંક તરફથી એને માટે રસ બતાવવામાં આવ્યો કે ભાઈ ઇન્ડિયામાં આ સારું કામ ચાલી રહ્યું છે તો એ તમે બીજા દેશોમાં લઈ જઈ શકો કે આફ્રિકામાં લઈ જઈ શકો, ત્યાં ટેસ્ટ કરો, ત્યાં પણ ઔદ્યોગિક વિકાસની જરૂર છે. એટલે એક પ્રોજેક્ટ આપણે એમની સાથે વિશ્વ બેંક સાથે તૈયાર કરી અને પછી સૌથી પહેલાં ઘાનામાં આ કાર્યક્રમનો ટેસ્ટ કર્યો કે ત્યાં કામ કરી શકે કેમ છે. પછીથી ગિયાનામાં કર્યો. એમ કરતાં 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 છેવટે 22 દેશોમાં આપણે આ કાર્યક્રમ લઈ જઈ શક્યા. 22 દેશોમાં તો હું પોતે જઈ આવ્યો છું વર્લ્ડ બેંક અને યુનિડો અને બધાના મિશન લઈને એના હેડ તરીકે ત્યાંની સરકાર સાથે બેસીને આ કામકાજ આગળ કેમ કરવું એ સમજાવવા માટે, એની ત્યાંની સંસ્થા પસંદ કરવા માટે, નવી સંસ્થા સ્થાપવા માટે. પણ મારા રિટાયર થયા પછી પણ બેન કે છેલ્લા 10 વર્ષમાં ભારત સરકારની મદદથી ઈડીઆઈએ લાઓસ, મ્યાનમાર એટલે બર્મા, વિયેટનામ, કંબોડિયા આ બધા જે નવા વિકસિત દેશો થવા માંડ્યા છે ત્યાં ભારત સરકારની ગ્રાન્ટથી અને મદદથી આવી સંસ્થાઓ સ્થાપી છે જેને ઈડીઆઈએ એમાં મદદ કરી છે. એટલે આ તો વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયેલો પ્રોગ્રામ છે. કારણ કે કોઈને કોઈને ઉદ્યોગ સાહસી વગર ચાલે નહીં અને ઉદ્યોગ સાહસી વિકસાવવાનું આ તો એક જાદુઈ કામ જેવું છે. અને એટલે એવું કહી શકાય સર કે અલ્પ વિકસિતમાંથી થોડું વિકાસશીલ અને વિકસિત થવા તરફ જઈ રહેલા જે દેશો છે ત્યાં આ કામ વધારે સફળતા મેળવી શક્યો આ કન્સેપ્ટ. આ વાત સાચી છે કે જેની પાસે કંઈક બેઝિક પોલિસીસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જેને આને માટેનું કંઈક કમિટમેન્ટ છે એવા દેશોમાં આ આવું કામ કરવું સરળ બને છે. આમાં બેન એવું છે કે જે દેશ વિકસિત છે એમાં તો જરૂર નથી આમાં, અને જે વિકાસ લક્ષી થઈ ગયા છે એમાં આ કામ સરળતાથી થઈ શકે, બાકી બધે અઘરું થાય.
બાકી એનો બેઝિક કોન્સેપ્ટ તો બહુ સરળ છે અને મારે સમજાવવો જોઈએ કે અમે માનીએ છીએ એવું આટલા વર્ષોનો અનુભવ પછી કે કોઈ પણ વ્યક્તિને પોતાને આર્થિક પરિસ્થિતિ આગળ લાવવામાં રસ હોય છે, એને તક મળવી જોઈએ. અને એ આપણી માન્યતા વર્ષોની સામાજિક વ્યવસ્થાને કારણે એવી રહેલી કે ભાઈ ઉદ્યોગ ધંધો કરવો એ અમુક જ કાસ્ટ અને કમ્યુનિટીનું કામ છે, મારું કામ નથી, કારણ કે હું તો અમુક કાસ્ટમાંથી આવ્યો છું, અમુક રાજ્યમાંથી આવ્યો છું, મારી પાસે નાણાં નથી, મારી પાસે કોઈ બિઝનેસના કોન્ટેક્ટ નથી. અનેક જાતના આપણે વિચારો આપણા મનમાં આવતા હોય છે, એટલે મારું કામ નહીં, આ હું નહીં કરી શકું. છતાં ડિઝાયર તો હોય છે કે મને તક મળે તો હું કરી શકું. તો એ વ્યક્તિને તક આપીને તૈયાર કરવા અને સૌથી પહેલું કામ સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપમેન્ટ, પોતાની જાતમાં વિશ્વાસ ઊભો કરો કે યસ આઈ કેન ડૂ ઇટ, હું પોતે પણ કરી શકું. અને પછી એને જરૂરી તાલીમ, અને તાલીમમાં શાનો ઉદ્યોગ શરૂ કરવો, એનો બિઝનેસ પ્લાન કેવી રીતે બનાવવો, લોન કેવી રીતે મેળવવી, એનું સંચાલન કેવી રીતે કરવું, અને સરકારી આંટી ગૂંટીઓમાંથી લાયસન્સ ને પરમિટ્સ ને બધા પરમિશનો કેવી રીતે લેવી, અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું, આટલે સુધીનો તાલીમ આપણે આપીએ છીએ. અને એ પણ એવી રીતે કે મોટાભાગના ઉદ્યોગ સાહસિક થવા આવનારી વ્યક્તિઓ, મોટાભાગની વ્યક્તિઓ એ બેન એમ્પ્લોઈઝ હોય છે, બીજાને ત્યાં કામ કરનારા. એટલે દરેકને એવું હોય કે હું ક્યાંક કામ કરું એના કરતાં મારે ત્યાં કોઈ કામ કરે તો વધારે સારું. પોતાનો વર્કનો અનુભવ મળ્યો હોય તો બેન એવું કહેવાય છે કે જ્યારે પોતાની જોબમાં ફ્રસ્ટ્રેશન થાય ત્યારે માણસ રિસ્ક લેવા તૈયાર થતો હોય છે. પહેલાં શું કરે કે નોકરી છોડી દે, બીજી જુએ, ત્રીજી જુએ, પછી એમ થાય કે નહીં હવે કંટાળ્યો. એવા લોકો પણ હોય છે, બીજાને ત્યાં કામ કરનારમાં એક જાતની સ્કિલ અને આવડત પણ આવી હોય છે કે એમ થાય કે નહીં હવે આને આધાર હું કંઈ કરી શકું. ઘણા લોકો એમ્પ્લોયમેન્ટ દરમિયાન ઓપોર્ચ્યુનિટી જોઈ શકતા હોય છે, કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય ને જોયે કે આ કોમ્પોનન્ટ આ હું બનાવું તો હું કરી શકું. અનેક રીતે અનુભવ જે છે, વર્ક એક્સપિરિયન્સ, એમાંથી બહાર આવતા હોય છે. અમુક વ્યક્તિઓ નાના વેપારી હોય છે, એમાંથી હું બનાવું તો કેમ વધારે નફો મળશે એવા હોય છે. અમુક વ્યક્તિ એવી હોય છે કે જે ગ્રેજ્યુએટ થયા પછી પોતાનામાં એક ઉત્સાહ હોય છે કે મારે કંઈક કરવું છે, મારે નોકરી નથી કરવી. અને અમુક વ્યક્તિ એવી છે કે જેમને રોજગારી મળતી નથી તો એમ વિચાર કરે કે હવે મારે શું કરવું. તો દરેક વ્યક્તિ પોતાની જે એક અંદર જેને કહેવાય ને કે ઇનર મોસ્ટ એમનો જે જુસ્સો હોય એને ધ્યાનમાં રાખીને વ્યવસાય કરવાનું જ્યારે વિચારે ત્યારે તમે એને તાલીમ પૂરી પાડો છો. પ્રેક્ષક મિત્રો, ખૂબ રસપ્રદ માહિતી છે, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ડીડી ગિરનાર. વેલકમ બેક. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણી વાત આગળ વધારીએ પદ્મશ્રી ડોક્ટર વીજી પટેલ સાથે મુલાકાત. સર, તમે સરસ માહિતી આપી કે આટલું ઘણા લોકોના જુદા જુદા કન્સેપ્ટ હોય છે વ્યવસાય કરવા માટે. હવે ધારો કે હું છું અથવા તો કોઈ એક હાઉસવાઇફ છે કે જેને પોતાનો વ્યવસાય શરૂ કરવો છે તો શું કરવું જોઈએ એના માટે? આ સંસ્થાનો કેવી રીતે અપ્રોચ કરવો અને ત્યાંથી કેવી રીતે માર્ગદર્શન મળી શકે? બેન, સૌથી પ્રથમ તો હું કહીશ કે બહેનો, મહિલાઓ વધારે સારા ઉદ્યોગ સાહસિક બની શકે છે. અમારો અનુભવ કહે છે કે દર 100 મહિલાઓને તક આપો તો એમાંના 80% પોતાનો ધંધો શરૂ કરતા હોય છે. અને પુરુષો સાથેની સરખામણી, મને આમાં આ આપણે સારું લાગવા માટે નથી કહેતો પણ હકીકત છે કે દર 100માંથી 60 ઉદ્યોગ સાહસિકો પોતાની લોન પાછી આપતા હોય છે. બહેનોનો અનુભવ એવો કહે છે કે 80% બહેનો પોતાનો નાણાં પાછા આપતી હોય છે. એટલે કે સફળતાની દ્રષ્ટિએ અને પોતાની જવાબદારી સમજીને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવાની જે એમની આવડત છે એનો ઉપયોગ કરીને મહિલાઓ વધારે સારા ઉદ્યોગ સાહસિક બની શકે છે. પણ આપણે ત્યાં વર્ષોથી જે આપણી સામાજિક વ્યવસ્થા એવી રહેલી છે કે જેને કારણે મહિલાઓની સામે પડકારો પણ બહુ હોય છે. એટલે સૌથી પ્રથમ તો આવો તાલીમ કાર્યક્રમ મહિલાઓ માટેનો અલગ હોવો જોઈએ કે બધાની સાથે હોવો જોઈએ? એટલે પહેલાં આપણે બધાની સાથે રાખતા, પણ અમે જોયું કે બહેનોને સમય આવી તાલીમ મેળવવાનો સાંજના હોય તો ના ફાવે. અને આપણે બધા કાર્યક્રમો પેલા એમ્પ્લોઈઝ બધા કામદારો કામદારોને બધા આવી શકે એટલા માટે સાંજના 7-10 કરતા હતા. એટલે બહેનોને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ બપોરના કરી નાખ્યા કે 2-5,
સમજી શકાય એ વાત છે. એટલે એ પ્રોગ્રામ બપોરનો પ્રોગ્રામ બહેનો પણ જોડાઈ શકે. બીજું કે ઉદ્યોગ સાહસિકે પુરુષ હોય કે સ્ત્રી હોય એમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે એને જે તાલીમની જરૂર છે, એને આત્મવિશ્વાસની જરૂર છે, એને ધંધાકીય જ્ઞાનની જરૂર છે. એ તાલીમનો કન્ટેન્ટ જેને કહીએ એ પુરુષ સાહસિક હોય કે સ્ત્રી સાહસિક હોય એમાં કોઈ ફેર ના થાય. કારણ કે માર્કેટ જે છે એ ફેરફાર જોતું નથી કે બહેને આ વસ્તુ બનાવી માટે હું ઊંચી કિંમતે લઉં કે ના લઉં. એ તો એમ જ જોઈએ કે વસ્તુ સારી છે ને. એટલે તાલીમ કાર્યક્રમો ઉદ્યોગ સાહસિક વિકાસ યોજનાના બહેનો માટેના અલગ છે. એનું એક જ કારણ કે એનો સમય અલગ હોઈ શકે. એમની તાલીમ એક જ પ્રકારની અપાય છે અને એને માટે આપણે પૂછ્યું તો કહીશ કે ભાઈ મહિલાઓ માટેના ઉદ્યોગ સાહસિકના કાર્યક્રમો આપણું ગુજરાતનું સેન્ટર ફોર એન્ટરપ્રિનશિપ ડેવલપમેન્ટ કરે છે, વારંવાર કરે છે, પેપરમાં જાહેરાત આપે છે અને આપણે એનું સિલેક્શન કરીને કાર્યક્રમ આગળ વધવાનું હોય છે. એમાં સર ઓનલાઈન કઈ એપ્લિકેશન કેવું કશું હોય છે? હવે ઓનલાઈન થઈ ગયું. અમારા વખતમાં શરૂ કર્યું આપણે 1974માં સૌથી પહેલો મહિલા ઉદ્યોગ સાહસિક પ્રોગ્રામ શરૂ કરેલો ભારતમાં પહેલી જ વાર. સર મને એવું લાગે છે કે સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપની જે અત્યારે વાત છે એ કદાચ તમે ગુજરાતના મોડેલ થકી એ વર્ષોમાં અમલમાં મૂકવાની શરૂ કરી એવું કહી શકાય? એવું કરી શકાય કેમ? એ છે સ્ટાર્ટઅપ. મોદી સાહેબ જેને સ્ટાર્ટઅપ કહે છે આપણે એને ઉદ્યોગ સાહસિક વિકાસ કહીએ છીએ. કે કારણ કે ઉદ્યોગ સાહસિક વગર સ્ટાર્ટઅપ થઈ શકે? વોટ ઇઝ સ્ટાર્ટઅપ? શરૂ કરવું, શરૂ કરનારા કોણ છે? શરૂ કરનારા કે ઉદ્યોગ સાહસિક? અને એવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાનું કામ એટલે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એટલે પ્રોગ્રામ છે EDP, એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. અને એ પહેલાં ગુજરાતમાં પ્રખ્યાત થયો, એટલે ગુજરાત મોડેલ તરીકે પ્રખ્યાત થયો. EDI એ બધા આખા દેશમાં અને દુનિયામાં પ્રસાર કર્યો એટલે EDI પ્રોગ્રામ તરીકે પ્રખ્યાત થયો. અને સર એક બેચમાં કેટલી બહેનો યુઝ્યુઅલી હોય છે? લગભગ 30 થી 35 હોઈ શકે. એટલા માટે કે વ્યક્તિગત ધ્યાન બહુ આપવાનું હોય છે કે દરેક વ્યક્તિમાં આત્મવિશ્વાસ વિકસાવવાનું, દરેક આગળ પાછળ તાલીમને કારણે પોતાના પ્રોજેક્ટની બાબતમાં આગળ વધી શકે. એમાં દરેક વ્યક્તિને હેન્ડીકેપ્સ જુદા જુદા હોય છે. એટલે 30 થી 35 બહેનોનો પ્રોગ્રામ હોય છે. અને હું તો કહું છું કે બહેનોની જે સંસ્થાઓ છે, NGOs છે અથવા તો બહેનોની કમ્યુનિટી સંસ્થાઓ છે, એ લોકોએ પણ બહેનોને ભેગી કરીને આવા કાર્યક્રમો કરવા જોઈએ જેથી કરીને આર્થિક રીતે સ્વતંત્ર થાય બહેનો, તો પછીથી વિકાસ એટલો આગળ વધે. સર એમાં પેલા સેલ્ફ હેલ્પ ગ્રુપ વાળી બહેનો જે છે એ લોકો પણ પોતે ભેગા થઈને કરી શકે એની અંદર? હાજી, તમે સારી વાત કરી કે જયારે રૂરલ એરિયાની વાત આવે છે, ગ્રામ્ય વિકાસની, ત્યારે આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જ કામ કરીએ છીએ. સેલ્ફ હેલ્પ ગ્રુપનો કોન્સેપ્ટ એ નાણાકીય મદદ માટે ઉભો થયો. પણ એ નાણાકીય મદદ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ તો કરવી પડે ને, કે સફળતાથી ચાલી શકે એવી આર્થિક પ્રવૃત્તિ ગ્રુપ ભેગું કરીને કરે અને એને સફળ થવા માટેની જે ચાવીઓ છે આપણે આ કાર્યક્રમમાં આપતા આવીએ છીએ. જી સર, અત્યારે તો આપ આઈ થિંક 1993 પછી તમે થોડું તમારું ક્ષેત્ર બદલાયું છે, રાઈટ? તો હવે તમે ગ્રાહકો માટે કંઈક બહુ જ જવાબદારી ભર્યું કામ કરી રહ્યા છો અને ખૂબ જ પ્રમાણભૂત સંસ્થા CERC સાથે આપ જોડાયેલા છો એઝ અ ચેરમેન. તો એ આખું ફિલ્ડ તમને કેવું લાગે છે? શું જરૂર છે આપણે ત્યાં ગ્રાહકો માટે આટલી જાગૃત કરવાની એક સંસ્થા હોવાની? બેન, આ જેવું ઉદ્યોગ સાહસિકોની જરૂર છે દેશને, એવું જ ગ્રાહક સુરક્ષાની જરૂર છે. એટલા માટે કે દરેક વ્યક્તિ, નાના બાળકથી માંડીને સિનિયર સિટીઝન, એ ગ્રાહક છે. આપણે કોઈને કોઈ વસ્તુ વાપરતા આવીએ છીએ, કોઈને કોઈ સેવા વાપરતા આવીએ છીએ અને આપણને બધાને અનુભવ કંઈક ને કંઈક થતો હશે કે પ્રોડક્ટ અને સર્વિસ પ્રોવાઈડર્સ જે કંપનીઓ હોય છે, દુકાનદાર હોય કે કંપની હોય, લોન્ડ્રીમાં કપડાં આપ્યા હોય કે પછી મોટી કોઈ કંપનીનો મોબાઈલ આપણે લીધો હોય કે એનું બિલ ખોટું આવે, ક્રેડિટ કાર્ડની તકલીફ પડે, આપણે એરલાઇનમાં જઈએ ને આપણને તકલીફ પડે, અનેક જાતના પ્રશ્નો. ઘણા લોકો ગાડી ખરીદતા હોય છે અને ગાડીનું નવી ગાડીમાં 5 વાર રિપેર કરવાનું આવે, મેડિકલ ઇન્સ્યોરન્સનો ક્લેમ આવ્યો અને આપણને પૈસા ના મળે, અનેક જાતના પ્રશ્નો ગ્રાહક તરીકે આપણે સહન કરવા પડતા હોય છે અને આપણને વ્યક્તિને કોઈ ગાંઠતું નથી. આ કંપનીઓ પણ મોટી મોટી હોય છે. પહેલાં તો એમ જ માની લે કે થાકી જશે વ્યક્તિ, શું કરી લેવાના છે. તો CERC, કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, જે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર છે આપણું, એ ભારતનું સૌથી પહેલું કેન્દ્ર છે. આ પણ એક નવાઈની વાત છે. મારે બંને સંસ્થાઓ ભારતની પહેલીમાં જ કામ કરવાનું આવી છે. એ ઇન્ડિયાનું મોટામાં મોટું કેન્દ્ર છે, અમદાવાદમાં જ આવેલું છે.
અને એમાં આ જ કામ આપણે કરીએ છીએ કે કોઈ પણ ગ્રાહકને કોઈ પણ પ્રશ્ન નડ્યો, વ્યક્તિ તરીકે એમણે પત્ર વ્યવહાર કર્યો ને એમને કોઈ સવાલ પ્રશ્ન ઉકલે નહીં, તો સીઆરસીમાં તમે આવો, કોઈ પણ જાતની તકલીફ વગર સીઆરસી તરફથી આ પ્રશ્ન આપણે હાથમાં લઈ લઈએ અને સંસ્થાનું બેકિંગ મળે એટલે તરત પ્રશ્ન લગભગ ઉકલી જતો હોય છે. 70% પ્રશ્નો મીડિએશનથી ઉકલી જતા હોય છે. એટલે કે સીઆરસી કાગળ લખે અને રાઇટ વ્યક્તિને કાગળ લખે કે ખકડાવે થોડા તો પ્રશ્ન ઉકલી જાય છે. અને એનું એક કારણ છે બેન કે આપણે ત્યાં લીગલ એક્શનની ધમકી આપ્યા વગર કામ થતું નથી ઘણીવાર. તો વ્યક્તિ તો વકીલ રાખીને લડી ના શકે. સીઆરસી પાસે ડિસ્ટ્રિક્ટ લેવલના કન્ઝ્યુમર ફોરમથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીના વકીલોની પેનલ છે. માનદ સેવા આપનારા વકીલો છે. આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ ધેમ. એટલે કંપનીઓ પણ જાણતી થઈ ગઈ કે સીઆરસીમાં એકવાર ફરિયાદ ગઈ તો સિરિયસલી લેવી પડશે. તો આ કામ અમે કરીએ છીએ. એની સાથે સાથે ગ્રાહકોને સજાગ કરવાનું કામ પણ આપણે કરીએ છીએ કે જે મિસલીડિંગ એડવર્ટિઝમેન્ટ, ગેરમાર્ગે દોડનારી જાહેરાતો છે, ખોટા ખોટા ક્લેમ કરનારી જાહેરાતો છે, સેલિબ્રિટી એડવર્ટિઝમેન્ટ છે, મોટા મોટા એક્ટરો તમને કહેતા હોય કે આ ખરીદો આ પીઓ, આ બધાની સામે આપણે ઝુંબેશો ઉપાડી છે કે ગ્રાહકને તમે તકલીફ આપવાનું મિસલીડ કરવાનું બંધ કરો. એને માટેનો કાયદો કર્યો 1986નો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જે છે એ આપણે સીઆરસીએ કર્યો છે. અચ્છા, એટલે સર એમાં કંઈક હમણાં ફેરફાર આવ્યો છે કે તમે જે પ્રોડક્ટ માટે જાહેરાત કરો છો એ ખરેખર એ રિઝલ્ટ આપતી હોય તો જ તમે એના માટે બ્રાન્ડ એમ્બેસેડર બની શકો. અત્યાર સુધી શું હતું કે એમને વોલન્ટરીલી એ જાહેરાત પાછી ખેંચવી પડતી વોલન્ટરીલી. હવે નવો જે એક્ટ છે હજી પાર્લામેન્ટમાં પસાર થઈ શક્યો નથી, પાર્લામેન્ટ ચાલતી નથી, એટલે કે હવે પ્યુનિટિવ ડેમેજીસ એને તમે ખોટો ક્લેમ કરતા હો તો તમને લાખો રૂપિયાનો દંડ કરી શકે સરકાર, તો જ તમે ફરી આપતા બંધ થઈ શકો. આજકાલ નહીં તો શું થાય છે કે કેસરયુક્ત પાનનો મસાલો કરીને તમે જાહેરાત તમે બંધ કરાવી ફરી ચાલુ થઈ ગઈ, બીજી રીતે ચાલુ થઈ ગઈ. તો આવી રીતે મિસલીડ કરવાની જે વાત છે કન્ઝ્યુમર્સને એ તો ચાલે જ નહીં. આપણા દેશમાં જ આવું છે કે જેમાં વર્ષો સુધી આપણે નિર્ણય ના લઈએ અને ગ્રાહકોને મિસલીડ કર્યા કરે. પરદેશમાં તો બેન લાખો ડોલરનો દંડ કરે છે. એક જ જો ભૂલ કરી તમે તો લાખો, એટલે ફરી તમે ગુજરાતીમાં કે ખૂબ લઈ જાઓ. જી બહુ, પણ આ કારણ કે પેલું ભય વિના પ્રીતિ નથી એ અહીંયા ચોક્કસ લાગુ પડે છે. સર થોડીક આપણી પાસે સમયની મર્યાદા છે, પણ તે છતાં એક છેલ્લો ક્વેશ્ચન મારે આપને ખાસ એ પૂછવો છે કે જ્યારે આપણે વાત માંડી ઈડીઆઈની અને વ્યવસાયિકોને ઉદ્યોગ સાહસિકોને જે માર્ગદર્શન આપવાની વાત છે, એમાં જે યુવાનો છે એને માટે ખાસ કરીને એવું કંઈક કરી શકાય કે જે આપણું યુવાધન પરદેશમાં જતું રહે છે અને એવું માને છે કે ત્યાં જઈને જ આપણે વધારે વિકાસ કરી શકીશું, તો એમને રોકવા માટે એવા કોઈ તમે ખાસ પ્રોગ્રામ અથવા તો એ વાતને ધ્યાનમાં રાખીને કંઈક એવું ખાસ પ્રોગ્રામ્સ કર્યા છે ખરા તમે? બેન હું તો એને જરા બ્રોડર પર્સ્પેક્ટિવમાં એનો જવાબ આપીશ કે હ્યુમન રિસોર્સિસ આપણા જે છે એ એક એસેટ છે. અત્યારે ઘણીવાર બેરોજગારોની સંખ્યા વધતી જાય છે એટલે એક લાયબિલિટી લાગે છે, પણ જો એને આપણે એક એસેટ ગણીએ તો એ એસેટને પ્રોડક્ટિવ કેવી રીતે બનાવી એ આખો પ્રશ્ન છે ને, આખા દેશનો પ્રશ્ન છે. તો એક ઉપાય એનો છે કે એમને નવી નવી જાતની સ્કિલ્સ ડેવલપ કરી અને નોકરી અપાવી. પણ આટલા બધા લાખો આપણા જે બેકારો છે એમને માટે નોકરી આપવાનું શક્ય બનવાનું છે જ નહીં 10-15 વર્ષ સુધી, આપણે 9% વિકાસ કરીએ તો પણ. એટલે એમને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ લઈ જવા જોઈએ કે આપણામાં ઘણા યુવાનો એવા છે કે જે કોલેજથી માંડીને જ વિચારતા હોય છે કે હું કંઈક કરું. અને હવે તમે જોશો કે ધીરે 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 સ્ટાર્ટઅપ તરફનો ટ્રેન્ડ વધતો જાય છે, પણ એટલે હું એ માનું છું કે કોલેજમાં જ આવા કાર્યક્રમો થવા જોઈએ કે જે મોટિવેશનલ કાર્યક્રમો કે તમે પોતાના પગ પર ઊભા રહી શકો એ, અને એને માટેનો બેઝિક કોન્સેપ્ટ જે છે એ કેરિયર ઓલ્ટરનેટિવ તરીકે આ યુવાનોને સ્કૂલથી મોટિવેશન શરૂ કરવાનું, કોલેજમાં આ ગાઈડન્સ પ્રોગ્રામ શરૂ કરવાનો, બહાર નીકળે ત્યારે મારી પાસે એક ઓપ્શન છે કે નોકરી સિવાય પણ હું કંઈક ઓપ્શન કરી શકું. તો હું અનએમ્પ્લોયડ ગ્રેજ્યુએટમાંથી એમ્પ્લોયડ સેલ્ફ એમ્પ્લોયડ ગ્રેજ્યુએટ કરું, બીજા 5 જણને રોજી આપી શકું. દેટ ઇઝ ધ આન્સર. એને માટેના પ્રોગ્રામો છે, એટલે બહુ એક બ્રોડ કન્સેપ્ટમાં આ વસ્તુ તમે લઈ શકો. સાહસિકના પ્રોગ્રામો એને માટે જ છે. જી, અને સર કાર્યક્રમના અંતમાં એક વાક્યમાં જો મેસેજ આપવાનો હોય આપણા ભવિષ્યના ઉદ્યોગ સાહસિકોને તો શું આપશો? મેં કહીશ કે પોતાની જાતમાં આત્મવિશ્વાસ રાખો, યસ આઈ કેન ડૂ ઇટ, અને એને માટે ક્યાંક ને ક્યાંકથી મદદ મળી રહેશે. પોતાની જાતને સેલ્ફ ઇમેજ જેને કહીએ, પોતાની જાત વિશે નિરાશ નહીં થવું, પોતાની જાતને પોઝિટિવલી જોવી જોઈએ, તો કોઈ પણ કામમાં આગળ વધી શકાય. અને કામમાં મુશ્કેલીઓ આવતી હોય છે,
અમને આ પદ્મશ્રી મળતા પહેલાં અનેક જાતના અનુભવો થયા, અનેક જાતના નિષ્ફળતાઓ પણ મળી, પણ એક કામ હાથમાં પકડ્યું એ છોડ્યું નહીં એટલે આટલા આગળ આવી શક્યા. એટલે છેલ્લો મેસેજ મેં એવો કે નેવર થિંક કે વી કેન ફેલ, ઓલવેઝ થિંક ધેટ વી કેન સક્સીડ. એટલે પ્રેક્ષક મિત્રો, ગુજરાતી પ્રજા માટે કહેવાય છે કે નેવર સે ડાઈ, એટલે હંમેશા વિજયી, એવો સરનો મેસેજ છે. અને ફરી એકવાર આપણે કાર્યક્રમના અંતમાં એડીઆઈના પૂર્વ ડાયરેક્ટર અને ગુજરાત મોડેલને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરનાર પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત ડોક્ટર વીજી પટેલનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. અભિનંદન ખૂબ ખૂબ અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. તો ફરી મળીશું એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.